વાત કરીએ વિગતવાર સમાચારોની તો બે હજાર વિધાનસભાની ચૂંટણીને હજુ આઠ મહિનાનો સમય બાકી છે તેની પહેલા જ રાજકીય ગુજરાતમાં શરૂ થઈ ચુક્યો છે કોંગ્રેસ કંટ્રોલ કરી કરી રહી રહી છે છે અને ભાજપ ભરતી મેળો તેવામાં પટેલ કઈ પાર્ટીમાં જોડાશે તેના પર સૌ કોઈની નજર છે તો બીજી તરફ કોંગ્રેસના દસ ધારાસભ્યો પર ભાજપની નજર છે કોંગ્રેસ માટે આ ચૂંટણી કપરા ચઢાણ બરાબર છે કારણ કે નારાજગી અને આંતરિક વિખવાદથી કોંગ્રેસ તૂટી રહી છે તેનો સીધો જ ફાયદો ભાજપને છે બીજી તરફ નરેશ પટેલ કોંગ્રેસમાં જોડાય તો કોંગ્રેસના ધારાસભ્યોને તોડવા ભાજપે વ્યૂહરચના ઘડી છે ભાજપે તો છેલ્લા ઘણા મહિનાથી ભરતી મેળો પણ શરૂ કર્યો છે જેનો હેતુ ગમે તેમ કરીને ગુજરાતમાં એકસો પચાસથી વધુ બેઠકો જીતવાનો છે તાજેતરમાં યોજાયેલી ભાજપની બેઠકમાં કોંગ્રેસના મજબૂત ધારાસભ્યોને ભાજપમાં કઈ રીતે લાવી શકાય તેનું મંથન કરાયું હતું કોંગ્રેસના દસ ધારાસભ્યોને ભાજપમાં લાવવાનો પ્લાન છે જેને પાર પાડવા સ્થાનિકથી લઈ પ્રદેશ કક્ષાના નેતાઓ જોર લગાવી રહ્યા છે સૂત્રોના મતે ભાજપની નજર કોંગ્રેસના આ ધારાસભ્યો પર છે પાટણના ધારાસભ્ય કિરીટ પટેલ પિટલાદના નિરંજન પટેલ પર ભાજપની નજર ખેડબ્રહ્માના અશ્વિન કોટવાલ વ્યારાના સુનિલ ગામત પર ભાજપની નજર રાજુલાના અમરીશ ડેર મહોધાના ઇન્દ્રજીતસિંહ પરમાર પર ભાજપની નજર પાલનપુરના મહેશ પટેલ તળાજાના કનુબારીયા પર ભાજપની નજર ધંધોકાના રાજેશ ગોહિલ દાહોદના વજે સંઘ પર ભાજપની નજર ગુજરાતમાં હવે કોંગ્રેસના પાસઠ ધારાસભ્યો બચ્યા છે જેમાંથી દસ ધારાસભ્યો જૂના ટ્રેન્ડ મુજબ ચૂંટણી નજીક આવતા ભાજપમાં ભળી શકે છે એક તરફ નરેશ પટેલની એન્ટ્રી કોંગ્રેસમાં પાક્કી જેવી જ લાગી રહી છે જેનાથી ગુજરાતમાં સત્યાવીસ વર્ષથી મરી પડેલી કોંગ્રેસમાં ફરી પ્રાણ કૂંકાય તેવી શક્યતા છે તો બીજી તરફ ભાજપ કોંગ્રેસના ચારેકોરથી જે મોટા માર્જેનથી અગાઉની ચૂંટણી પોતાના દમ પર લડ્યા હતા અને જીત્યા હતા તેવા ઉપરોક્ત દસ ધારાસભ્યોને ભાજપની ટોપી પહેરાવી શકે છે જેથી નરેશ પટેલ જો કોંગ્રેસમાં જોડાય તો ધારાસભ્યોના જવાથી ફરી કોંગ્રેસના શ્વાસ રૂંધાય તેમ છે બિરેન જાધવ્યુઝ અમદાવાદ પેટ્રોલ અને